નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય આસપાસ. વિદ્યાર્થી મિત્રો, આસપાસમાં આપણે જોતા હતા પાઠ 9 આવરે વરસાદ. એમાં આપણે પેજ નંબર 60 સુધી અભ્યાસ કરી ચૂક્યા હતા બાળ મિત્રો. હવે આપણે જોવાનું છે એક સરસ મજાનું કવિતા. તો આવ્યા વાદળ જાદુ લઈ, કવિતાનું નામ છે આવ્યા વાદળ જાદુ લઈ. તો વિદ્યાર્થી મિત્રો, એ કવિતા ગાવી છે ને તમારે બધાને, સરસ. ચાલો આપણે એ કવિતાનું ગાન કરીએ બાળ મિત્રો. ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. સ્વાન હરણા હાથી ઘોડા, સ્વાન હરણા હાથી ઘોડા આવ્યા હંસ હંસલીના જોડા, સ્વાન હરણા હાથી ઘોડા આવ્યા હંસ હંસલીના જોડા. ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી કરતા આવે, ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી કરતા આવે. આવ્યા વાદળ જાદુ લઈને, આવ્યા વાદળ જાદુ લઈને. પળમાં આવે ને પળમાં જાય, પળમાં આવે ને પળમાં જાય. ક્યારેક મહિનાઓ ના દેખાય, ક્યારેક મહિનાઓ ના દેખાય. ક્યારેક પાછા એવા ઠરતા, ક્યારેક પાછા એવા ઠરતા. ટાળો તો એ વાદળ ન ટળતા, ટાળો તો એ વાદળ ન ટળતા. આવ્યા વાદળ જાદુ લઈને, આવ્યા વાદળ જાદુ લઈને. ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક ગરજે ક્યારેક વરસે. ક્યારેક મેઘધનુષ્ય થઈ દીસે, ક્યારેક મેઘધનુષ્ય થઈ દીસે. ક્યારેક કરા સ્વરૂપે વરસે, ક્યારેક કરા સ્વરૂપે વરસે. ત્યારે ઝાડ પાનને તરસે, ત્યારે ઝાડ પાનને તરસે. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. સરસ, મજા આવી ને બધાને? સરસ. તો વિદ્યાર્થી મિત્રો, શું કે છે આપણને આ કવિતામાં કે ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. શું કે છે કે ગોરા એટલે કે રૂપાળા થઈને ક્યારેક વાદળા છે એ આપણને સફેદ દેખાય છે, તો ક્યારેક વાદળા છે ખૂબ જ કાળા દેખાય છે, તો વાદળાઓ છે ક્યારેક ગોરા એટલે કે ક્યારેક રૂપાળા અને ક્યારેક કાળા થઈ આવે છે અને આપણને જાદુ બતાવે છે, જાદુ લઈને આવે છે. સ્વાન હરણા હાથી ઘોડા એટલે શું કે છે? સ્વાન એટલે કે કૂતરા, કૂતરા હરણા હાથી ઘોડા આવ્યા હંસ હંસલીના જોડા. આપણને આકાશમાં વાદળો છે એ ક્યારેક કૂતરાના સ્વરૂપમાં દેખાય, આપણને એવો વાદળોનો આકાર દેખાતો હોય, ક્યારેક હરણ હોય એવું લાગે છે, ક્યારેક હાથી ઘોડા હોય એવું લાગે છે, અને ક્યારેક હંસ હંસલીના જોડા પણ દેખાય છે. વાદળોનો આકાર છે એ આપણને આવા આવા સ્વરૂપે જોવા મળે છે. ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી કરતા આવે. શું કે છે કે ક્યારેક હરણા થઈને આવે અને દોડા દોડી કરતા આવે, એટલે કે ખૂબ જ દોડીને ઝડપથી દોડીને આવે છે. આવ્યા વાદળ જાદુ લઈને, શું કે છે કે વાદળ છે એ જાદુ લઈને આવે છે. પળમાં આવે ને પળમાં જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય. જો શું કે છે કે પળમાં આવે અને પળમાં જાય. હવે ચોમાસાની ઋતુ હોય બાળ મિત્રો, તો વાદળાઓ છે એ આપણને અડધો કલાક જેવું આકાશમાં ખૂબ જ કાળું કાળું દેખાતું હોય અને વાદળા દેખાતા હોય, અને ફરી વરસાદ વરસી જાય ને પછી આપણે અડધી કલાક પછી જોઈએ તો આકાશ આપણને એકદમ ચોખ્ખું જોવા મળે, આકાશમાં આપણને એક પણ વાદળ દેખાય નહીં. એટલે કે થોડી વાર પળમાં, એટલે કે થોડી વાર આવે છે અને થોડી વાર એ વાદળો છે એ જતા રહે છે. અને ક્યારેક મહિનાઓ ના દેખાય, એટલે કે ક્યારેક મહિનાઓ સુધી તો એ વાદળા દેખાતા જ
નથી. શિયાળો અને ઉનાળો જેવી ઋતુ હોય તો વાદળા કે એ મહિનાઓ સુધી દેખાતા નથી. ક્યારેક પાછા એવા ઠરતા ટાળો તો એ વાદળના ટળતા. શું કે છે કે ક્યારેક તો પાછા એવા ઠરતા કે તમે એને ટાળી દો તો પણ એ વાદળ ના ટળતા. આવ્યા વાદળ જાદુ લઈને, વાદળ છે એ આવા આવા જાદુ લઈને આવે છે. ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક મેઘધનુષ્ય થઈ દિશે. શું કે છે કે વાદળો છે ક્યારેક ગરજે છે, એટલે કે અવાજ કરે છે, ગાજે છે, અને ક્યારેક એ વાદળ છે એ વરસી પણ જાય છે, અને ક્યારેક એ વાદળો છે એ મેઘધનુષ્ય સ્વરૂપે પણ આપણને જોવા મળે છે, આપણને મેઘધનુષ્ય સ્વરૂપે પણ આપણને દેખાડો આપે છે. ક્યારેક કરા સ્વરૂપે વરસે, અને ક્યારેક એ વાદળો છે કરા સ્વરૂપે. કરા એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક જોયેલું હોય તો આકાશમાંથી નાના નાના બરફના ટુકડા પડે, એને શું કહેવાય? કરા કહેવાય. શું કહેવાય? કરા. તો એ વાદળો છે એ ક્યારેક કરા સ્વરૂપે પણ વરસે છે. ત્યારે ઝાડ પાનને તરસે. શું કહે છે? ત્યારે એ ઝાડ પાનને તરસે છે. આવ્યા વાદળ જાદુ લઈને ગોરા થઈને કાળા થઈને. શું કહે છે કે આ વાદળો છે એ જાદુ લઈને આવે છે, ક્યારેક રૂપાળા થઈને આવે છે તો ક્યારેક કાળા થઈને આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સરસ. આ કવિતાના લેખક છે હરીશ નિગમ, ગુજરાતી ભાવાનુવાદ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, કવિતાનું ગાન કરવાની તમને બધાને મજા આવી ને? સરસ. તો બાળ મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પેજ નંબર 62 પર. ગીતમાં જોયું. શું કે છે? ગીતમાં જોયું વાદળોમાં કેવા કેવા આકારો દેખાય છે. શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે તમે ગીતમાં જોયું કે વાદળોમાં કેવા કેવા આકારો દેખાય છે. તો કે વાદળોમાં શ્વાન એટલે કે કૂતરા, હરણા, હાથી, ઘોડા અને હંસ હંસલીના જોડા વગેરે આકારો અને વસ્તુઓ દેખાય છે. બધા વાદળો શું કરે છે? શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે બધા વાદળો છે શું કરે છે? તો કે બધા વાદળો આકાશમાં આમ તેમ દોડે છે, કોઈ વાર ગડગડાટ કરે છે, ગરજે છે, અને કોઈ વાર તેમાં વીજળી પણ ચમકે છે, અને વાદળા આપણા માટે વરસાદ લાવવાનું કાર્ય કરે છે. વાદળા શું કરે છે? તો કે આપણા માટે વરસાદ લાવવાનું કાર્ય છે એ કરે છે. વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે? શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે? તો કે વરસાદ પડે ત્યારે ચારેકોર આપણને પાણી પાણી થઈ જાય છે, અને વાતાવરણ છે એકદમ શુદ્ધ લાગે છે, અને ચારે બાજુ ઠંડી પ્રસરી જાય છે. વરસાદ વધારે હોય તો નદી નાળા અને તળાવો પણ છલકાઈ જાય છે, અને વરસાદને કારણે ગરમી ઓછી થાય છે, અને નાના બાળકો છે શું કરે? તો કે કાગળની હોડી બનાવી અને વરસાદના પાણીમાં તરતા તરવા મૂકે છે, અને ડેડકાઓ છે એ પણ શું કરે છે? ડ્રાઉન ડ્રાઉન કરે છે. તમે ક્યારે મેઘધનુષ્ય જોયું છે? શું કે છે વિદ્યાર્થી મિત્રો? તમે ક્યારે મેઘધનુષ્ય જોયું છે? હા, આપણે ઘણી વાર મેઘધનુષ્ય જોયેલું હોય છે. મેઘધનુષ્ય તમે ક્યારે જોઈ શકો છો? શું કે છે કે મેઘધનુષ્ય છે તમે ક્યારે જોઈ શકો? તો કે મેઘધનુષ્ય છે વરસાદ આવ્યા પછી જોવા મળે છે. ક્યારે જોવા મળે? તો કે વરસાદ આવ્યા પછી. મેઘધનુષ્ય સવારે પશ્ચિમમાં અને સાંજે પૂર્વમાં જોવા મળે છે. શું કે છે કે મેઘધનુષ્ય છે એ સવારે પશ્ચિમ દિશામાં જોવા મળે, અને સાંજે હોય તો એ પૂર્વ દિશામાં જોવા મળે છે. મેઘધનુષ્ય ક્યારેય બપોરે જોવા મળતું નથી. વરસાદ પડે ત્યારે શું થાય? શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે વરસાદ પડે ત્યારે શું થાય? તો કે વરસાદ પડે ત્યારે મેં તમને કીધું એમ કે ચારેકોર પાણી પાણી થઈ જાય, નદી નાળા છલકાઈ જાય, વરસાદથી ગરમી ઓછી થાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જયારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું જોયું છે? તો કે જયારે વરસાદ પડતો હોય ત્યારે આપણે આકાશમાં વરસાદની સાથે સાથે વીજળીના ઝબકારા જોયા હોય છે, આપણને વાદળોના ગડગડાટ સંભળાય છે, પછી માણસો શું કરે છે? કે માણસોને વરસાદથી પલળતા પણ આપણે જોયા હોય છે, અને વરસાદથી બચવા લોકો શું કરે છે? તો કે છત્રી ઓઢી અને રસ્તા પર નીકળે છે. આ બધી વસ્તુ છે એ આપણે વરસાદ પડતો હોય ત્યારે જોયેલું હોય છે. વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો? શું કે છે?
કે વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો? તો કે વરસાદ આવે ત્યારે અમે વીજળીની ચમકતી જોઈ શકીએ છીએ. વાદળો સિવાય વરસાદ આવતો હોય તો આપણે વીજળીને ચમકતી જોઈ શકીએ છીએ. વરસાદ આવે ત્યારે શું થાય અને આપણને કેવી મજા આવે? તો કે વરસાદ પડે ત્યારે આપણને ખૂબ જ મજા આવે છે, આપણને આનંદ થાય છે અને વાદળામાંથી આવતો ગડગડાટ સાંભળવાની અને વીજળી જોવાની આપણને ખૂબ જ મજા પડે છે. અને વરસાદમાં ભીંજાવાની, નાહવાની અને વરસાદના પાણીથી ભરાયેલા ખાબોચિયામાં છબછબિયા કરવાની આપણને ખૂબ જ મજા આવે છે. ત્યાર પછી છે, જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને તેને પાણી પર તરતી મૂકવાની ખૂબ મજા આવે છે. મજા આવે છે ને બાળ મિત્રો? કાગળની હોડી બનાવી અને પાણી પર તરતી મૂકવાની ખૂબ જ આપણને મજા આવે છે. કાગળની હોડી બનાવો અને તેને પાણીમાં તરતી મૂકો. બાળ મિત્રો, આ તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે કાગળની હોડી બનાવો અને તેને તમે પાણીમાં તરતી મૂકો. ત્યાર પછી, તમે વરસાદના સમયે કોઈ અગવડ પડી છે? શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે તમને વરસાદના સમયે કોઈ અગવડ પડી છે? તમે વરસાદના સમયે કોઈને મુસીબતમાં જોયા છે? વરસાદના તમારા અનુભવ દર્શાવતું ચિત્ર દોરો. તો કે હા, આપણે ઘણીવાર વરસાદ ખૂબ જ આવતો હોય ત્યારે શું જોઈએ? તો કે આપણા જે વિસ્તાર હોય એમાં ખાડા હોય તો એમાં પાણી ભરાઈ જાય છે અને બધાને શાળામાંથી રજા મળી જાય. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે 2006 ની સાલમાં પાણી આવ્યું હતું ત્યારે શું થયું હતું? તો કે આખા સુરતમાં છે એ પાણી ભરાઈ ગયું. નીચાણ વાળો જે વિસ્તાર હતો એમાં બધે પાણી ભરાઈ ગયું હતું. બધા લોકો છે એ બધા લોકોને ઘૂંટણ સમા પાણી હતા અને નાના બાળકો છે એ એમના વડીલોના ખભા પર બેસી અને પાણીમાં જતા હતા અને રસ્તા પર ઘણા લોકોના વાહનો પણ બંધ પડ્યા હતા. બાળકો વરસાદથી પરેશાન પણ હતા, સાથે સાથે વરસાદ પણ શરૂ હતો અને જ્યાં જોઈએ ત્યાં આપણને પાણી જ પાણી દેખાતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, પાણી આવ્યું હોય એવું તમારે અહીંયા શું કરવાનું છે કે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા હોય અને શહેરોમાં પાણી, ઘરમાં પાણી ઘૂસી ગયું હોય એવું તમારે અહીં ચિત્ર બનાવવાનું છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ પણ એ શું છે, તમારો એક હોમવર્ક છે કે તમારે વરસાદનો અનુભવ દર્શાવતું ચિત્ર તમારે અહીં દોરવાનું છે. ખાલી ચિત્ર દોરવાનું છે, એમાં કલર રંગ કામ કરવાનું નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ છે એ આજનું તમારું હોમવર્ક છે. બાળ મિત્રો, આજનો આપણો લેક્ચર છે જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આપણો પાઠ 9 આવરે વરસાદ એ પણ અહીં પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું અને નવા પાઠની શરૂઆત કરીશું.